વેલકમ ટુ લક્સ ગ્રુપ ટુશન હું રવિ પટેલ લક્સ ગ્રુપ ટુશનમાં તમારું સ્વાગત કરું છું આજનો વિષય છે ધોરણ દસ તેની અંદર સંભાવના અને તેની અંદર વિડિયો નંબર બત્રીસનું આપણે બનાવી રહ્યા છીએ બાકીના વિડીયો ના જોયા હોય તો એકવાર જોઈ લેજો કારણ કે દરેક વિડિયો જોવા જરૂરી છે કારણ કે આખા ચેપ્ટરની અંદર જે વિડીયો બન્યા છે તેત્રીસ વિડીયો ટોટલ બનશે આ તેત્રીસ વિડીયોમાંથીને જ તમારા બોન્ડની અંદર કોઈક એક ક્ષમ આવશે જે બે ગુણનો હશે તો આપણે વાત કરીએ વિડિયો નંબર બત્રીસની અંદર પ્રશ્ન વાંચું છું મિત્રો એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે અને તેના પરિણામ દરેક વખત નોંધવામાં પણ આવે છે જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ કે ત્રણ કાંટો મળે તો હનીફ નામનો વ્યક્તિ જીતી જાય છે કે કાં ત્રણ વાર કાંટો પડી જાય કાં ત્રણ વાર બાઘા પડી જાય તો હનીફ નામની એક વ્યક્તિ છે એ જીતી જાય છે નકે હારે છે એટલે હનીફ રમત રમત હારે તેની સંભાવના શોધવાની છે તો હારી જાય તેની સંભાવના શોધવાની પહેલા આપણે જોવું પડશે કે કુલ પરિણામ કેટલા બને છે તો આપણે જ્યારે ત્રણ વખત સિક્કો ઉછાળવાનો હોય તો એના યુ ઘટક એટલે કે એન ટોટલ કા ત્રણ વાર છાપ પડશે કા બે વાર છાપ એક વાર કાંટો એક છાપ એક કાંટો એક છાપ કાંટો બે છાપ અથવા એવું પણ બની શકે કે ત્રણ વાર કાંટો પડે બે કાંટા એક છાપ પડે એક કાંટો એક છાપ એક કાંટો એક છાપ અને બે વાર કાંટા આવું પડી શકે છે તો આમ કુલ પરિણામ કેટલા બની શકે છે આઠ બની શકે છે એટલે કે કુલ પરિણામ આઠ થઈ શકે છે જો જો ત્રણ વખત સિક્કો ઉછાળવાની વાત હોય તો તેમાંથી ત્રણ વખત સમાન પરિણામ આવે તો હનીફ જીતે છે એટલે કે ત્રણ વાર એચ આવશે કા ત્રણ વાર ટી મળે તો હનીફ જીતે બરાબર કા ત્રણ વાર એચ મળે કે ત્રણ વાર ટીપ મળે આમાંથી કોઈ પણ એક મળે તો હનીફ શું કરે છે જીતે છે પણ અહીંયા આપણે શું શોધવાનું જે હનીફ હારે તેની સંભાવના કેટલી માટે શું છે હનીફ તેની તે ઘટનાને આપણે એ લઈ લઈએ એ ધારી લઉં છું તો પી એ બરાબર એમ ભાગ્યા એન થાય કુલ પરિણામ તો આપણા આઠ છે જ મિત્રો તો જીતે તો એચ એચ ટીટી તો એના સિવાય કયા તો કે એચ એચ ને ટીટી હું ના ગણું તો કયા બચશે બે વાર એચ એક વાર ટી બચશે પછી એચ ટી એચ બચશે ત્યારબાદ ટી એચ એચ બનશે એક બે ને ત્રણ ઉપર બનશે ત્યારબાદ નીચે ટી એચ અને ટી એચ ટી અને એચટીટી એટલે કે આમાંથી કોઈ પરિણામ આવે તો એની ફરી શકે છે તો કેટલા બને છે એવા એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે છ ભાગ્યા આઠ છ ના અડધા ત્રણ અને આઠ ના અડધા ચાર એટલે કે ત્રણ ભાગ્યા ચાર આનો જવાબ હશે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને જે વિદ્યાર્થી ટ્યુશન નથી રાખી શકતા એને અવશ્ય આ શેર ચેનલ શેર કરો જેથી ઘરે બેઠા ભણી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો